નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા એક દાયકામાં ભારત દેશે ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રે અને મોબાઈલ ફોન ક્ષેત્રે હરણફાળ ભરી છે. એક સર્વે અનુમાન પ્રમાણે આપણા દેશમાં લગભગ 1 અબજથી વધારે મોબાઈલ યુઝર્સ છે. ઘરે ઘરે મોબાઈલ ફોન આવી રહ્યા છે અને ટેલિફોન તથા ટેલિકમ્યુનિકેશન કનેક્ટિવિટી મેળવી રહ્યા છે. જેમ જેમ ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે, તેમ તેમ નવા ઉદ્યોગો પણ વિકસી રહ્યા છે. જેમ કે ICT ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા સોફ્ટવેર બનાવવા, કનેક્ટિવિટી અથવા સોશિયલ સોફ્ટવેર બનાવવા, આ બધા નવા ઉદ્યોગો આવી રહ્યા છે. તો મિત્રો, ટેકનોલોજી ક્ષેત્રે જે પણ નવા ઉદ્યોગો આવી રહ્યા છે, તેમાં આપણે સામાજિક જીવનમાં પણ બદલાવ આવી રહ્યા છે. મિત્રો, આપણો આજનો ચર્ચાનો વિષય છે ICT ટેકનોલોજી, ઉદ્યોગ સાહસિકતા અને તેની સામાજિક અસર. મિત્રો, દૂરદર્શન સ્ટુડિયોમાં વિષય નિષ્ણાત તરીકે ઉપસ્થિત છે શ્રી પંકજ ગુપ્તા સાહેબ. તેઓ શ્રી ગિફ્ટ સિટી ખાતે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને સાથે એનકોડ સોલ્યુશનમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની સાથે ઉપસ્થિત છે ડૉક્ટર નીતાબેન શાહ. તેઓ શ્રી ઈ ગવર્નન્સ વિભાગ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ ખાતે નિયામક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આપ બંને મહાનુભાવોનું હું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. નીતાબેન, દૂરસંચાર ક્ષેત્રે આપણે ઘણા બદલાવ અનુભવી રહ્યા છીએ. પાછલા એક દાયકામાં ઘરે ઘરે ટેલિફોન કનેક્ટિવિટી આવી રહી છે. તો આજે ટેલિફોન કમ્યુનિકેશન અથવા ટેલિકમ્યુનિકેશન છે, એના દ્વારા આપણી જીવનશૈલીમાં શું બદલાવ આવી રહ્યા છે અને આપણને શું લાભ મળે છે એનાથી? ટેલિકમ્યુનિકેશનને લીધે જે ફેરફાર થયા છે, મને લાગે છે કે એક જમાનો હતો કે જ્યારે આપણે વડોદરા ફોન કરવો હોય અને કોઈકને, ધારો કે અમેરિકા પોતાના સગા રહેતા હોય ને ત્યાં ફોન કરવો હોય, તો 1 કલાક 2 કલાક, કેટલીક વાર 24 કલાક માટે રાહ જોવી પડે. અને ફોન કનેક્ટ થાય પછી કે હોલ્ડ કરો અને પછી એ લોકો ઇન્ટરનલી કનેક્ટ કરી આપે, એ સમય હતો. એટલે આખું કમ્યુનિકેશન છે ને એ ડિસ્ટન્સ ડિપેન્ડન્ટ હતું, અંતર આધારિત હતું. અંતર વધારે એમ કમ્યુનિકેશન સ્લો પડી જાય અથવા ઓછું થાય. પણ આ ટેલિકમ્યુનિકેશનનો જે છેલ્લા દાયકામાં વિકાસ થયો છે, એને કારણે આ અંતર ઘટી ગયું છે. કેટલાક દાખલા તરીકે કોઈકને રોડ પર પડેલા જોઈએ ને કંઈક વાગ્યું વધારે હોય અને 108, અને તરત જ એને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થઈ જાય ગણતરીની મિનિટોમાં. આવી રીતના ક્યાંક રાત્રે ફેમિલીમાં બેઠા હોઈએ અને એવું લાગે કે પીઝા ખાવા છે અને ઓર્ડર ઇટ એન્ડ યુ ગેટ ઇટ. તો આ રીતે, આ તો મેં 2-3 નાના દાખલા આપ્યા, પણ આવું ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે કોઈ વિદ્યાર્થી દૂર કોઈક હોસ્ટેલમાં રહીને ભણતો હોય અને ચોપડી ખરીદવી છે, તો ઈ કોમર્સ અથવા ઓનલાઈન શોપિંગ એ કરી શકે. એન્ટરટેઈનમેન્ટમાં, પછી હાથમાં મોબાઈલને કારણે મેસેજિંગ, વોઇસ કમ્યુનિકેશન, વિડીયો કમ્યુનિકેશન, એટલે આવી અનેક રીતે જે રોજિંદી જીવનશૈલીમાં છે ફેરફાર આવી રહ્યા છે આ કમ્યુનિકેશન ટેકનોલોજીને કારણે. ઘરમાં કંઈક બીમારી હોય અને કોઈક ડૉક્ટરની દવા ચાલતી હોય તો દર વખતે તમારો રેકોર્ડ તે આપવાની જરૂરિયાત નહીં. આ ટેકનોલોજીને કારણે ઘણો ડેટા પ્રિઝર્વ થયેલો હોય, કેટલીક વાર મેડિસિન કઈ આપી છે એ પણ જાણી શકાય. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન, પછી ઇલેક્ટ્રિસિટી નેટવર્ક જે ઊભી થઈ છે, આ ઉપરાંત કેટલાક વોટર સપ્લાઈઝમાં અને ખાસ કરીને ગવર્મેન્ટ સર્વિસીસમાં, એટલે સામાન્ય જીવન ધોરણમાં જે મુખ્ય જરૂરિયાતો છે, એજ્યુકેશન, ટેલી એજ્યુકેશન આજે શરૂ થઈ ગયો ગમે ત્યાં બેઠા હો, એટલે કોલેજ કે યુનિવર્સિટીમાં ગયા વગર પણ ડિગ્રી ડિપ્લોમા મેળવી શકો. એટલે ટેલિકમ્યુનિકેશને આટલો મોટો ફેરફાર સામાન્ય માનવીના જીવનમાં કરી દીધો છે. આપણે જે નીતાબેને વાત કરી કે ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રે ઘણા બદલાવ આવી રહ્યા છે, સાથે સાથે એક બીજો શબ્દ વપરાય છે, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, એટલે કે ICT. તો આ ICT એપ્લિકેશન્સ અને ટેલિકમ્યુનિકેશન, એ બે વચ્ચે શું સંબંધ છે? એટલે જેમ આપ કીધું કે ICT એટલે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન, અને એ બંનેને ભેગું કરતું ટેકનોલોજી એ ટેલિકોમ્યુનિકેશન છે. એટલે આપણે, હું દાખલો લઉં કે શરીર છે, શરીરમાં હાડકોના જો પિંજર છે, એની આસપાસ બધા બોડીના પાર્ટ્સ બનાવેલા છે. હાડકા વગર બોડી નહીં ચાલે, તો બોડીને હાડકો જોઈએ. એ જ રીતે શહેરોને કનેક્ટ કરવા માટે આપણે રોડ્સ છે. એ જ રીતે ઇન્ફોર્મેશન જે છે એ એક જગ્યાથી બીજી જગ્યા મોકલવા માટે આપણને ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક જોઈએ.
આપણે જોયું છે કે આજથી 20-25 વર્ષ પહેલાં આપણે ખાલી અવાજ સાંભળી શકતા હતા, પછી દૂરદર્શન આવ્યા અને અમે પિક્ચર જોવાના શરૂ કર્યું કે પિક્ચર દેખાતું હતું, અવાજ સંભળાતું હતું, પણ એના માટે બી સ્ટુડિયોઝ હતા. તો અવાજથી અમે પિક્ચર જોવાનું ચાલુ કર્યું, પણ હજી ટેકનોલોજી ઇમ્પ્રૂવ થઈ અને આજે આપ જુઓ છો કે અવાજ જાય છે, ડેટા જાય છે, ઇમેજ જાય છે, વિડીયો જાય છે, મલ્ટીમીડિયા જાય છે અને હાથમાં જાય છે. એ કેમ થયું? કારણ કે આમાં ટેકનોલોજીનો વિસ્તાર થયો. હું તમને ખાલી ટેકનોલોજીકલ ઇન્ફોર્મેશન આપું કે જ્યારે આપણે વોઇસ કમ્યુનિકેશનની વાત કરીએ છીએ ત્યારે એ 56 કેપીપીએસ પર કામ કરે છે, અને અત્યારે જ્યારે આપણે બ્રોડબેન્ડની વાત કરીએ છીએ એ 2 મેગાબાઇટ્સ પર સેકન્ડની વાત કરીએ છીએ, અને જ્યારે આપણે ડિજિટલ હાઈવેની વાત કરીએ છીએ વી આર ટોકિંગ ઓવર ટેન્સ એન્ડ ટેન્સ ઓફ ગીગાબાઇટ્સ ઓફ ઇન્ફોર્મેશન. એટલે વધારે વધારે ઇન્ફોર્મેશન એ જ પાઇપ થ્રુ જઈ શકે છે, એ ટેલિકોમ્યુનિકેશનનું ઇમ્પ્રુવમેન્ટ છે. અને એના લીધે જે મેડમે વાત કરી કે મેડિકલ રેકોર્ડ્સ મોકલવા હોય, દર્દીને જોવું હોય, એજ્યુકેશન લેવું હોય તો કન્ટેન્ટ જોવાનું હોય, કે ટ્રાન્સપોર્ટેશન હોય, કે પિક્ચર જોવાનું હોય, યુટ્યુબ હોય, વોટ્સએપ હોય, આ બધું ઇન્ફોર્મેશન છે. આ ટેલિકોમ્યુનિકેશનની માધ્યમથી બે માણસો વચ્ચે, કમ્યુનિટી વચ્ચે, સમાજ વચ્ચે એ લોકો વાપરીને ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરી શકે. આઈસીટી ટેકનોલોજી છે, તેનો ઉપયોગ આપણે કરીએ છીએ તો તેના દ્વારા કયા કયા લાભ આપણે મેળવી શકીએ? જેમ પંકજભાઈએ વાત કરી કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી અને આ ટેલિકમ્યુનિકેશન, અને એનો ઉપયોગ કરીને જે એપ્લિકેશન્સ તૈયાર થાય છે, દાખલા તરીકે હું ગાંધીનગરથી અહીંયા સ્ટુડિયોમાં આવી અને મારે એક ટેક્સી સર્વિસની જરૂર હતી, મેં કેવળ મોબાઈલનો 1 મિનિટ માટે ઉપયોગ કર્યો અને અહીંયા પહોંચી ગયા. તો આ ડેઈલી લાઈફમાં જે જરૂરિયાત છે આઈસીટી અને ટેલિકમ્યુનિકેશન દ્વારા જે એપ્લિકેશન ડેવલપ થઈ છે એ બહુ ઉપયોગી થાય છે. એજ્યુકેશનની અંદર ટીચિંગ લર્નિંગ એટલું નહીં પણ ઓનલાઈન એક્ઝામ, એનું ઇવેલ્યુએશન, સ્ટુડન્ટ્સને વાંચવા માટે બધી પુસ્તકો ઈ લાઇબ્રેરી રૂપે અવેલેબલ થાય, એવી રીતના બેન્કિંગ સર્વિસમાં, વર્ક પ્લેસ ઉપર, એમ્પ્લોયમેન્ટમાં, ઇન્ડસ્ટ્રીની અંદર વર્કર્સ અને એડમિનિસ્ટ્રેટર્સ અને રિસર્ચર માટે, પછી કોમર્સ જોઈએ તો કસ્ટમર સપ્લાયર્સ, ગ્લોબલ અવેરનેસ આજે ઊભી થઈ છે. એવું કહેવાતું હતું કે કદાચ આ એરિયાની શરૂઆત થઈ વાપરવાની ત્યારે એનાથી વધારે યુથ, યુવા વર્ગ ફેસિનેટ થયો હતો, પરંતુ આજે તો આબાલ વૃદ્ધ સૌ કોઈ પણ કાસ્ટ ક્રીડના ભેદભાવ વગર દરેક લોકો એને વાપરતા થઈ ગયા છે. એટલે ગ્લોબલ અવેરનેસ આવી ડેઈલી લાઈફમાં ઉપયોગી થઈ છે. એક બીજી વાત મારે કેવી છે કે આજે SOHO સ્મોલ ઓફિસ હોમ ઓફિસ SOHO એ પણ એક ઊભી થઈ ગઈ છે. એને લીધે ગૃહિણીઓ ખૂબ એજ્યુકેશન લીધું હોય અને ઘરની સાર સંભાળ સાથે કદાચ એને વર્ક પ્લેસ પર ન જવું હોય તો ઘરે રહીને પણ આ કાર્ય કરી શકે છે. સવારે ઉઠોને ન્યૂઝપેપર વાંચી લો, યુ કેન કનેક્ટ વિથ યોર ફેમિલી, ક્યાંક દૂર રહેતા હોય રિલેટિવ્સ, કલીગ્સ, ઇમેલ, મેસેજીસ, કોલ, કોન્ફરન્સ, વિડીયો કોન્ફરન્સ, પછી કેટલા બધા ડેબિટ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સ, બેન્કિંગ એ પણ ઘરે બેઠા કરી શકાય છે નેટ બેન્કિંગ દ્વારા. આ ઉપરાંત ખાસ ઘણા શેર રશિયાઓ હોય તો એનું જે ટ્રેડિંગ છે રેલવે કે એરલાઇન્સના રિઝર્વેશન, એટલે પરચેઝ ઓફ બુક્સની મેં વાત કરી, કેટલીકવાર બહુ મોટા કોમ્પ્લિકેટેડ ઓપરેશન્સ જે સર્જિકલ પાર્ટ છે એનું ડેમોન્સ્ટ્રેશન કોન્ફરન્સ દ્વારા કરવું હોય, ટીવી પ્રોગ્રામ જોવાની પંકજભાઈએ વાત કરી, અને આ ઉપરાંત કેટલાક સિટીઝનની પર્સનલ રિક્વાયરમેન્ટ છે, દાખલા તરીકે એને વર્લ્ડનું જુદા જુદા વિષયોનું નોલેજ મેળવવું હોય, ઇન્ફોર્મેશન મેળવવી હોય, કોઈ પ્રોડક્ટ અંગે જાણવું હોય, એટલે સિવિક એન્ડ લિટરસી એ બે વચ્ચે આઈસીટીએ એક પુલ, બ્રિજ ઊભો કરી દીધો છે. અને બિઝનેસમાં, પર્સનલ લાઈફમાં, પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટની અંદર, આવા અનેક એરિયાની અંદર આઈસીટી દ્વારા આજે મને લાગે છે કે એક સામાન્ય જનજીવન જ નહીં પણ જીવન ઉપયોગી જે બાબતો સંકળાયેલી છે એને આસપાસ, એ બધામાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. આપણે આઈસીટીની વાત કરીએ તો યાદ આવે છે કે એક સરકારશ્રીની પહેલ છે ડિજિટલ ઇન્ડિયા. તો આ ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ અને આઈસીટી એપ્લિકેશન એ બે વચ્ચે શું સંબંધ છે? આપણે જાણીએ છીએ કે આપણા વડાપ્રધાને આ ડિજિટલ ઇન્ડિયાનો આ બહુ સારો ઇનિશિયેટિવ લીધું છે, અને એમના જ શબ્દોમાં આ પ્રોગ્રામ ગરીબો માટે છે, આ પ્રોગ્રામ લોકો માટે છે, આ પ્રોગ્રામ અમીરો માટે નથી. આપણે જોઈએ તો 50 વર્ષ પહેલાં ટેલિફોન કોના ઘરમાં હતા? હવે ટેલિફોન હાથ દરેક હાથમાં છે. ઇન્ફોર્મેશન કોની પાસે હતી? પહેલાં અમીરો પાસે હતી. હવે એટલે
આપણા વડાપ્રધાને આ પ્રોગ્રામને ક્રિએટ કર્યું છે ગરીબો માટે, અને આની અંદર એમનું સૌથી મોટું ભાર જે છે એ છે કે આ જે ઇન્ફોર્મેશન છે એ લોકોને 24 કલાક સહજતાથી કેવી રીતે મળી શકે છે અને કિફાયતી ભાવે આની અંદર એક બહુ મોટો જે ટેકનોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ થયો છે જેનો આ ડિજિટલ ઇન્ડિયા ઉપયોગ કરવા માંગે છે એ છે વાયરલેસ ટેકનોલોજી. આપણે પહેલાં ટેલિફોન જોતા હતા તો વાયરો જ હતા, તો ઉપરથી ઘરમાં વાયર લાવવું પડે, ખુદ કામ કરવું પડે. હવે તમારે ઘરમાં ખુદ કામ કર્યા વગર તમે જ્યાં છો, ગાડીમાં છો, પ્લેનમાં છો, આપ વાયરલેસ કમ્યુનિકેશન થ્રુ કામ કરી શકે છે. એટલે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામમાં ઈ ક્રાંતિ એક બહુ મોટો લાવવા ઈ ક્રાંતિ લાવવા માટેની વાત ચાલે છે. એમાં બ્રોડબેન્ડ હાઈવેઝ બનાવવાની વાત કરે છે, એમાં કમ્યુનિકેશન નેટવર્ક બનાવવાની વાત કરે છે, અને સાથે સાથે આ જેમ જેમ સદૃઢ થશે એ જ રીતે એ જ પ્રપોર્શનમાં ઇન્ફોર્મેશન ફ્લો વધશે. આજે આપણે કહીએ છીએ કે બ્લુ રે ડિસ્ક ઉપર બહુ સારી મૂવી આવે છે, પણ આપણને ઇન્ટરનેટ ઉપર આજની તારીખમાં એ નથી મળતી. પણ મને આવી આશા છે કે આ ડિજિટલ ઇન્ડિયા સક્સેસ થશે પ્રોગ્રામ તો કદાચ 3 વર્ષોમાં આપ લોકો પેમેન્ટ કરીને જે મૂવી તમારે જ્યારે જોવી હોય એકદમ બહુ સારી ક્વોલિટીમાં બહુ સારી સાઉન્ડ ક્વોલિટી સાથે સાંભળી શકશો. મેડમે વાત કરી મેડિકલ એજ્યુકેશન, સર્જરી જ્યારે થાય છે ત્યારે નિષ્ણાંતો સર્જરી કરે છે, પણ એનો ઉપયોગ સ્ટુડન્ટ્સ બધા મેડિકલ કોલેજમાં કેવી રીતે લાભ લઈ શકે એના માટે વિડીયોગ્રાફી કરીને લાઈવ ટ્રાન્સમિશન કરી શકે, સવાલ જવાબ કરી શકે, એનો ઉપયોગ થશે. દેટ ઇઝ ધી ડાયનેમિક રોલ દેટ ડિજિટલ ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ પ્લે આઈસીટીને ઇમ્પ્રૂવ કરવા માટે. એનો બેકબોન છે, એનો સાર છે. જો ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ નહીં આવે તો આઈસીટીને ડેવલપ કરવામાં અવરોધો આવશે. અને એટલે જ સાહેબે પ્લાન કર્યું છે કે 2,75,000 ગામડાઓમાં ડિજિટલ બ્રોડબેન્ડ અને કનેક્ટિવિટી એક્સેસ અપાશે. તો મિત્રો, જેમ વિષય નિષ્ણાતોએ વાત કરી કે દૂરસંચાર અને મોબાઈલ ટેકનોલોજી એ આપણા દૈનિક જીવનનું એક અભિન્ન અંગ બની રહ્યું છે, તેની સાથે સાથે આઈસીટી એપ્લિકેશન્સનો આપણે ઉપયોગ કરી અને અનેક સુવિધાઓનો લાભ મેળવી શકીએ છીએ. જેમ નીતાબેને વાત કરી, સોહો આ એક નવો શબ્દ આવી રહ્યો છે. તમે ઘરે બેસીને તમારી પોતાની ઓફિસ બનાવી શકો અને ઘરે બેસીને કામ પણ કરી શકો. મિત્રો, આપણે લઈએ એક નાનકડો વિરામ, વિરામ બાદ ચર્ચા ચાલુ રાખીશું. મિત્રો, વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. આજે આપણી ચર્ચાનો વિષય છે આઈસીટી ઉદ્યોગ સાહસિકતા અને તેની સામાજિક અસર. નીતાબેન, આપણે જ્યારે આઈસીટીની ટેલિકમ્યુનિકેશનની વાત કરીએ તો 17 મે એક બહુ અગત્યની તારીખ છે. 17 મેને આપણે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડે તરીકે ઉજવીએ છીએ. તો આ શું વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડે શું છે અને એનું મહત્ત્વ શું હોય છે? ઇન્ટરનેશનલ ટેલિકોમ યુનિટ એને 1969ની અંદર આ દિવસને એક ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ કન્વેન્શન 1865ની અંદર આ દિવસે એક નક્કી કર્યો, એવો એક ઇન્સ્ટિટ્યૂટ કર્યો કે એને વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડે તરીકે ઉજવવો. અને 1865ની અંદર જ્યારે પહેલું કન્વેન્શન મળ્યું ત્યારે પ્લેનીપોટેન્શિયરી કોન્ફરન્સ જે મલાગામાં થઈ હતી ત્યાં આગળ આ ડે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન ડે તરીકે ઉજવવાનું નક્કી થયું. નીતાબેને જે વાત કરી, આઈટીયુ સંસ્થાએ વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડે તરીકે 17 મેને જાહેર કર્યો છે. તો આઈટીયુ શું છે અને તેના ઉદ્દેશ્ય શું હોય છે? આઈટીયુ એટલે જે મેડમે કીધું કે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિટ છે, એ યુનાઇટેડ નેશનનું એક સ્પેશિયલાઇઝ્ડ યુનિટ છે જે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીને વિસ્તાર માટે બનાવ્યું હતું. કારણ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું ટેલિકમ્યુનિકેશન ટેકનોલોજી સૌથી મોટો મહત્ત્વ છે દૂર સંચાર કરવું, એટલે દેશની અંદર વિભિન્ન રાજ્યમાં જવાનું, અંતરદેશીય કોલ કરીએ, અંતરદેશીય ટ્રાન્સપોર્ટ કરીએ. એટલે એના માટે યુનાઇટેડ નેશન્સ જેવી ઓર્ગનાઇઝેશને આવો એક સંસ્થા ઊભી કરી અને એનો મુખ્ય મેમ્બરશિપ છે એટલે 193 નેશન્સ એક્રોસ ધ વર્લ્ડ. એમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીઝ, ટેકનોલોજી નિષ્ણાંતો આ બધાનો આ યુનિટ યુનાઇટેડ નેશન્સ છે. અને એમની મુખ્ય જે ભૂમિકા છે એ છે કે કેવી રીતે આખો તંત્ર દુનિયામાં સુચારુરૂપથી ચાલે. જેમ કે હું આપને વાત કરું કે ઇન્ડિયામાં ડાયલ કરવું હોય તો આપણે +91 કરવું. આ +91 કોણે આપ્યું? +91 ઇન્ડિયા માટે, +1 US માટે,
અને આવી રીતે દરેક કન્ટ્રીને કોડ અપાય છે, એ આઈટીયુએ આપ્યા છે. હવે ટેકનોલોજીમાં આઈપીની વાત કરીએ છીએ, એ બી એ લોકો આપે છે. એટલે નેટવર્ક ઇન્ફોર્મેશન પ્રોટોકોલ્સ, રેગ્યુલેશન્સ, સ્ટાન્ડર્ડ્સ અને ઇન્ટરઓપરેબિલિટી માટે જે બી જરૂર છે એ કરી શકીએ. આજે આપણે એક ફોનથી બીજા ફોન પર વાત કરીએ છીએ, જરૂર જ નથી કે આ તમારો આ ફોન એક કંપનીનો છે તો બીજા કંપની કેમ વાત કરી શકીએ છીએ, કારણ કે એ ઓપન પ્રોટોકોલ છે, એક ઇન્ટરનેશનલ પ્રોટોકોલ છે. અને આ સંસ્થાનો એટલે જ બહુ મોટો રોલ છે. અને આઈસીટી માટે આ સંસ્થા હવે ઇમ્પ્રુવડ રોલમાં આવી છે કે કેવી રીતે વધારેથી વધારે લોકો આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે, કેવી રીતે આ ટેકનોલોજીના ભાવ ઘટાડી શકીએ, કેવી રીતે આ ટેકનોલોજીની આઉટપુટ વધારી શકીએ, કેવી રીતે આ ટેકનોલોજી 24 કલાક સસ્તા ભાવે વધારમાં વધારે ડેટા, સારી ક્વોલિટીનો સાઉન્ડ અને ડેટા લઈ શકે, એ માટે આ રોજ ભજી રહ્યું છે. 17મી મે છે, એને આપણે એક બીજા દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. 17મી મેને આપણે વર્લ્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે તરીકે પણ ઉજવીએ છીએ. તો આ વર્લ્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે, એની જે ઉજવણી 2016માં થવાની છે, તેના મુખ્ય વિષય કે થીમ કયા રહેશે? વર્લ્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે, એની ઉજવણી પણ નવેમ્બર 2005ના જે સમિટ હતી ત્યારથી શરૂઆત કરવામાં આવી, અને યુએનની જે જનરલ એસેમ્બલી છે એમણે એક રેઝોલ્યુશન દ્વારા આ પાસ કર્યું કે આ દિવસને વર્લ્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે પણ તરીકે પણ ઉજવવો. એટલે 17મે આ રીતે બે પ્રકારે સિગ્નિફિકન્ટ થઈ ગયો, એક ટેલિકોમ ડે અને બીજો ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી ડે. હવે દરેક વખતે, દર વર્ષે આ 17મે ઉજવણી થાય એ વખતે એક ચોક્કસ થીમ નક્કી થાય છે, અને એ થીમ આઈસીટી અથવા ટેલિકોમ, એ બંને જ બંનેના અત્યારે સમાજમાં જે પડકારો છે અથવા જે માંગ છે અને જરૂરિયાત છે એ વિષયોને અનુલક્ષીને નક્કી કરવામાં આવે છે. તો આ વખતે ખાસ કરીને એન્ટરપ્રિન્યોરશિપ અને એની સોશિયલ ઇમ્પેક્ટ, એ વિષય ઉપર આ થીમ નક્કી થયો છે. એટલે 17મી મે એક બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ છે કે જ્યારે આને રિલેટેડ બધી જ સંસ્થાઓ આ વિષય પર ચર્ચા કરશે, ઉદ્યોગ સાહસિકતા અને સમાજ પર તેની અસરો, એની એક ચર્ચા થશે, એના કેટલાક મુદ્દાઓ નક્કી થશે અને આઈટીયુને અને યુએનને સબમિટ થશે, અને એના ઉપર કેટલાક નિર્ણયો આ પડકારો સામે લેવામાં આવશે. એટલે આ રીતે 17મી મે એક ઉદ્યોગ સાહસિકતા અને એની સામાજિક અસર ઉપર જે એના પડકારો છે એના, એ વિષય પર ચર્ચા કરવા માટે એક થીમ સાથે નક્કી થયો છે. મિત્રો, 17મી મે એ વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડે અને ઇન્ફોર્મેશન સોસાયટી ડે તરીકે ઉજવાય છે. આ દિવસે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ મુદ્દાઓ નક્કી થાય છે અને તે મુદ્દાઓ દરેક દેશમાં કઈ રીતે અમલ થાય તેની ઉપર ચર્ચાઓ થતી હોય છે. આ વર્ષે જે 2016નો મુદ્દો છે તે છે આઈસીટી, ઉદ્યોગ સાહસિકતા અને તેની સામાજિક અસર. મિત્રો, આપણે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ચર્ચા ચાલુ રાખીશું. મિત્રો, વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ગુપ્તા સાહેબ, આપણે જ્યારે આઈસીટીની વાતો કરીએ તો સાથે સાથે એક ભારત સરકારની સ્ટાર્ટઅપ ઇન્ડિયાની એક પહેલ છે, તો આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા શું છે? જે રીતે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ જેમાં ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક છે, સાથે સાથે વડાપ્રધાને સ્ટાર્ટઅપ ઇન્ડિયાની બી પહેલ કરી છે. અને એના માટે હું દાખલાથી શરૂઆત કરું કે આપણે બધા ફેસબુક જાણીએ છીએ, વોટ્સએપ જાણીએ છીએ, એમેઝોન જાણીએ છીએ. આ બધું શું છે? આ સ્ટાર્ટઅપ્સ હતા, ઇનોવેશન્સ હતા ટેકનોલોજીના. એટલે વડાપ્રધાનનું એવું માનવું છે અને સાચું માનવું છે કે ઇન્ડિયામાં ઇનોવેશન નોલેજ બહુ છે, પણ એ લોકોને સપોર્ટ કેવી રીતે મળે. એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક પ્રોગ્રામ છે જે નવા સાહસિક ઉદ્યોગપતિઓ માટે એક પ્રોગ્રામ છે. એમાં ભારત સરકાર લગભગ 10,000 કરોડ ફંડનું અવેલેબલ કરાવશે અને લોકોને ગાઈડન્સ આપશે, રજિસ્ટ્રેશન આપશે, ફાઇનાન્શિયલ બેનિફિટ્સ આપશે, ટેકનોલોજી ઇનોવેશન સેન્ટર આપશે, ટેકનોલોજીકલ સપોર્ટ આપશે, પેમેન્ટ ગેરંટી અને સિક્યોરિટી મિકેનિઝમ્સ આપશે. અને આ બધી સુવિધાઓ ફક્ત એટલા માટે છે કે જે નવા નવા આપણા કોલેજમાંથી એન્જિનિયરો બહાર નીકળે છે એ નોકરીની જગ્યા પોતાનો સ્ટાર્ટઅપ કરે, પોતાનો સાહસ બનાવે, લોકોનું ભલું કરે આઈસીટીનો યુઝ કરીને. અને આપણે ઇન્ડિયાના સક્સેસફુલ એક્ઝામ્પલ્સ જોઈએ છે, ફ્લિપકાર્ટ છે, સ્નેપડીલ છે, પેટીએમ છે, આ આપણા હિન્દુસ્તાનના સ્ટાર્ટઅપ્સ છે.
એટલે સ્ટાર્ટઅપને સપોર્ટ કરવા માટે, ન્યૂ એન્ટરપ્રાઇઝને સપોર્ટ કરવા માટેનો આ બહુ મોટો પ્રોજેક્ટ છે. અને આ અને ડિજિટલ ઇન્ડિયા બંને મળીને આપણા ભારતને 2020નો 2030નો ભારત વિકસવામાં મદદરૂપ થશે. નીતાબેન, જેમ ગુપ્તા સાહેબે વાત કરી કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે, મોટાભાગના યુવાધન આમાં આગળ આવે તેવી આપણી ઈચ્છા હોય છે, તો શિક્ષણ ક્ષેત્રે સ્ટાર્ટઅપ ઇન્ડિયાને કઈ રીતે જોડવામાં આવે છે? સામાન્ય રીતે મોટાભાગના યુવાનોનું એવું હોય છે કે ભણી રહે એટલે નોકરી માટે રાહ જોતા હોય, અથવા તો નોકરીની લાઈન મોટી લાગે એના બદલે જો સ્ટાર્ટઅપ પોતે જ પોતાના ઇનોવેટિવ વિચારોથી કોઈક પોતાનો ઉદ્યોગ નાનો શરૂ કરે તો શું થશે કે એમ્પ્લોયમેન્ટ આ યુવાનો જ ઊભી કરી શકશે, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. એક નાની વાત કરું કે ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ છે, એમણે એક આ બોડી ઊભી કરી છે અને એમાં ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એન્જિનિયર્સ ને એન્ટરપ્રિન્યોર્સ ખાસ કરીને ઉદ્યોગ સાહસિકો અને એમના જે ઇનોવેટિવ વિચારો છે એના માટે આ બોડી સપોર્ટ કરે છે. અત્યાર સુધી આ બોડીએ લગભગ 14 જણને સીડ મની આપી દીધા છે અને એના દ્વારા સ્ટેટ ઓફ ધ આર્ટ આ સેન્ટર આ નવા એન્ટરપ્રિન્યોર્સ ઉદ્યોગ સાહસિકોને આઈસીટીની અંદર કંઈક નવું કરવા માટે પ્રેરણા આપે છે. આ સ્ટુડન્ટ્સ માટે છે એક કલ્ચર સ્ટાર્ટઅપનું ઊભું થઈ રહ્યું છે, પોતાના ઇનોવેટિવ વિચારોને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું એક પ્લેટફોર્મ આ યુનિવર્સિટી દ્વારા મળી રહ્યું છે, તો વધારે ને વધારે વિદ્યાર્થીઓ ઉદ્યોગ સાહસિકો એમાં જોડાય એ માટે આમાં સરકારશ્રીના પ્રયત્નો છે. આપણે ડિજિટલ ઇન્ક્લુઝનની વાત કરીએ છીએ કે લોકો વધુ ને વધુ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે, તો જ્યારે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ તો સરકારશ્રી જેમ કે ગુજરાત સરકાર કે ભારત સરકાર તેમની કઈ કઈ યોજનાઓ નવી આવી રહી છે? આ બહુ અગત્યનો લિંક છે ઇન્ડિયાને વિકસવા માટેનું. અને એમાં સૌથી મોટો પાંચ મુદ્દાઓ છે આની અંદર, સબ મુદ્દાઓ છે. એક છે ડિજિટલ લિટરસી. આપણા દેશમાં વિભિન્ન ભાષાઓ વાપરીએ છીએ પણ આઈટી તો અંગ્રેજીમાં જ હતું, પણ હવે લોકલ લેંગ્વેજીસમાં બી આઈટી આવવા લાગ્યું છે. લોકો વોઇસ એનેબલ્ડ વોઇસ રિકોગ્નિશન ટેકનોલોજી બી આવી રહી છે. પછી આપણે વાત કરીએ તો ડિવાઇસ અવેલેબિલિટી. આપણે પહેલાં કમ્પ્યુટર્સ હતા, પછી નાના વોઇસવાળા મોબાઈલ ફોન્સ આવ્યા, હવે આપણે સ્માર્ટફોન આવ્યા છે. એ સસ્તામાં સસ્તા વધારે ફંક્શનાલિટી સાથે આવે એવી ડિવાઇસ અવેલેબિલિટીની સ્કીમ્સ છે. પછી સૌથી મોટું ડિજિટલ સિસ્ટમમાં છે કે તમે પૈસા કેવી રીતે આપો, કોઈ વસ્તુ લેવી હોય કે કોઈ સર્વિસ લેવી હોય તો એના માટે પેમેન્ટ મિકેનિઝમ્સ આવ્યા છે. બેંકને આઈસીટી ઇનેબલ કર્યો છે, પેટીએમ ટાઈપ આવ્યા છે. પછી આપણે ઇમ્પોર્ટન્ટ આવે છે કે ડિજિટલ આઈડેન્ટિટી, એ બહુ અગત્યનું છે. આજે હું પંકજ છું પણ હું કોઈ બીજાના નામે બી ઈમેલ આઈડી ઊભી કરી શકું છું. અને મને બહુ આનંદ થાય છે કે આપણે અમદાવાદનો જ એક મોટો સ્ટાર્ટઅપ ઇન્ફીબીમ કરીને છે, એમણે ડિજિટલ આઈડેન્ટિટી .OOO કરીને ચાલુ કરી છે, જેમાં આપણો આધાર નંબર સાથે આપણું નામ અને ઈમેલ લિંક થાય એ પછી ડિજિટલ આઈડેન્ટિટી કોઈ ચોરી નહીં કરી શકે. અને જ્યારે કોઈ માણસ કહેશે કે હું પંકજ છું તો સરકારશ્રીને કે વેચનારને 100% ખાતરી છે કે હા આ પંકજભાઈ જ છે. એટલે ડિજિટલ આઈડેન્ટિટીની વાત કરીએ છીએ. અને ધ હોલ ડિવાઇડ જે છે અર્બન અને રૂરલ વચ્ચેનું એને ઓછું કરશે, ભણેલાને અભણેલાને ઓછું કરશે, અમીર અને ગરીબ વચ્ચે કરશે, દૂરને અને પાસને ઓછું કરશે. આ બધા ઇનિશિયેટિવ્સ ભારત સરકારના છે ડિજિટલ ઇન્ડિયાને અચીવ કરવા. ડિવાઇડને બદલે ઇન્ક્લુઝન થયો. હા, એ આખો મોટો પાર્ટ. એટલે ડિવાઇડ આપણે પહેલા કહેતા હતા, હવે આ ઇન્ક્લુઝન થઈ ગયો. તો મિત્રો, જેમ આજે આપણે જાણ્યું કે ટેલિકમ્યુનિકેશન અને મોબાઈલ ટેકનોલોજીમાં નવા બદલાવ આવી રહ્યા છે, સાથે સાથે ભારત સરકારનો એક સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામ છે જે આપણા યુવાધન છે, ઉદ્યોગ સાહસિક છે, તેમને સીડ મની આપે છે જેથી તેઓ પોતાની એક નવી કંપની, નવું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે. તમે નોકરી મેળવો એના કરતાં નોકરી ઉપજાવો, કંપની પોતાની બનાવો, તે તેમનો મુખ્ય ઉદ્દેશ છે. તો આ બધી કંપનીઝ ટેકનોલોજી આઈસીટી સાથે જોડાઈ રહી છે. મિત્રો, આશા રાખું છું આજનો કાર્યક્રમ આપને પસંદ પડ્યો હશે. આપ આ કાર્યક્રમનો પ્રતિભાવ અમને જરૂરથી મોકલી આપશો. અમારો ઈમેલ આઈડી છે egov@ddgirnar.com. તો મિત્રો, આપના તરફથી અને દૂરદર્શન વતી હું આપ બંને અતિથિ વિશેષનો આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર.